ટ્રાવેલિંગ એટલે મુસાફરી. મુસાફરી આજે આપણા ભાગદોડભર્યા જીવનનો એક અભિન્ન હિસ્સો ગણી શકાય. આમ જોઈએ તો જિંદગી જ એક મુસાફરી છે. જો દુનિયા અને કુદરતના ખોળે પથરાયેલી સુંદરતા નિહાળવી હોય તો વિશ્વયાત્રા જરૂરથી કરવી જોઈએ. મુસાફરી કરવાથી અવનવા અનુભવો, નવી ઉર્જા અને નવી તાજગી મળે છે. આજ માટે દર વર્ષે 27 સપ્ટેમ્બરને વર્લ્ડ ટુરિઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે અને સામાજિક, સાંસ્કૃતિક, રાજનીતિક તેમજ આર્થિક ક્ષેત્રે ટુરિઝમના મહત્ત્વને સમજાવવા પ્રયાસ કરાય છે. તો ચાલો જોઈએ ટુરિઝમ ડે પરનો અમારો વિશેષ અહેવાલ, ટેસ્ટ ઓફ ટુરિઝમ. આજના ભાગદોડ ભર્યા જીવનમાં થાકમાંથી રિલેક્સ થવું હોય તો મુસાફરી કરવી એ શ્રેષ્ઠ વિકલ્પ છે. મુસાફરી થકી એક સ્થળ કે દેશના લોકો અન્ય સ્થળ કે અન્ય દેશના લોકો વિશે, સંસ્કૃતિ વિશે અને ત્યાંની રીતભાત વિશે જાણી શકે છે. વિશ્વમાં ઘણા એવા સ્થળો છે કે જ્યાંની કુદરતી સુંદરતા નિહાળી આપણને શાંતિ અને પ્રેમનો અનુભવ થાય છે. કુદરતી સૌંદર્ય અને જંગલોની ગહેરાઈનો અહેસાસ કરવો હોય તો પોળોના જંગલો એક ઉત્તમ માધ્યમ છે. ગુજરાતમાં પોળોના જંગલો સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી વિજયનગર જવાના રસ્તે આવેલા છે. પોળોના આ જંગલોમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે કે જે ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. જંગલોના શ્રેષ્ઠ સ્મારકો તેના ભવ્ય ઇતિહાસની ગાથા ગાય છે. પ્રકૃતિ પ્રેમી અને ઇતિહાસના રસિકો માટે તો આ જગ્યા સ્વર્ગ સમાન છે. પોળોના જંગલોમાં આવેલા વળાંકવાળા રસ્તાઓ, ગીચ વનરાજી, ઊંચા ઝાડ ચોક્કસપણે પ્રવાસીઓના ઉત્સાહને બમણો કરી દે છે અને ગાઢ જંગલોની હરિયાળી કે જે આહલાદક અનુભવ કરાવે છે. સપ્ટેમ્બર માસથી ડિસેમ્બર સુધીનો સમય પોળોની મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. જો કે સમગ્ર વર્ષ દરમિયાન પણ આપણે પોળોની વન્ય સૃષ્ટિને માણી શકીએ છીએ. રાત્રિ રોકાણ માટે વન વિભાગ દ્વારા પોળોમાં ટેન્ટ સિટીનું નિર્માણ કરાયું છે. પૂર્ણ કુદરતી વાતાવરણમાં ચારે બાજુ જંગલો અને વચ્ચે વહેતી નદી પોળોના જંગલોની શોભા વધારે છે, જેથી અહીં રાત્રિ રોકાણ કરવું પણ મુસાફરોને ખૂબ જ પસંદ પડે છે. અહીં ખાનગી રિસોર્ટ્સ પણ ઊભા કરાયા છે, જેમાં પ્રવાસીઓને રહેવા, જમવા સહિતની તમામ અદ્યતન સુવિધાઓ પૂરી પડાય છે. પોળોના જંગલોની મુલાકાત લઈ ખરેખર મન ઝૂમી ઉઠે છે. આ થઈ પોળોના જંગલોની સૌંદર્યતાની વાત. હવે દરિયાઈ કિનારાના ખુશનુમા વાતાવરણની વાત કરીએ તો ગુજરાતમાં હરવા ફરવાના સ્થળ તરીકે પ્રખ્યાત બીચ પણ પ્રવાસીઓમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 1666 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં માંડવી બીચ, ચોરવાડ બીચ, તિથલ બીચ, નાગોવા બીચ, દ્વારકા બીચ, ગોપનાથ બીચ, સોમનાથ બીચ, ઓખા બીચ, શિવરાજપુર બીચ અને ઘોગલા બીચ પ્રખ્યાત છે. ગુજરાતમાં વેકેશન ગાળવા માટે પ્રવાસીઓની સૌ પ્રથમ પસંદ બીચ બન્યા છે. દરિયા કિનારે દરિયાઈ સૃષ્ટિ, સૂર્યપ્રકાશમાં નહાતા સમુદ્ર તટ, નૌકાની સફર અને અહીં સૂર્યોદય સૂર્યાસ્તના દ્રશ્યો એક અનોખો અનુભવ કરાવે છે. હવે વાત કરીએ ગુજરાતના કચ્છ જિલ્લામાં ઉજવાતા રણોત્સવ વિશે, તો ઘોરડોના સફેદ રણમાં દર વર્ષે રણોત્સવનું આયોજન કરાય છે. આ દરમિયાન કચ્છના રણની અપ્રતિમ સુંદરતાને માણવા દેશ વિદેશથી ટુરિસ્ટો ખાસ ગુજરાત મુલાકાતે આવે છે. આ માટે અહીં એર કન્ડિશનર, ટેન્ટ્સ, બેટરી સંચાલિત ગાડીઓ, સલૂન અને અત્યાધુનિક સ્પાથી માંડીને તમામ જરૂરી સુવિધા ઊભી કરાય છે. રણોત્સવમાં કચ્છી ભૂંગા જેવા દેખાતા ટેન્ટ ગ્રામીણ રહેણાંક શૈલીનો અહેસાસ કરાવે છે. દેશી લુક અને વિદેશી સુવિધાથી સજ્જ આ તંબુઓ ટુરિસ્ટોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આથી જ મરુ, મેરુ અને મેરામણની ભૂમિ એવા કચ્છના રણોત્સવને ભવ્ય લોકપ્રિયતા મળી છે. ડિસેમ્બરમાં શરૂ થતા આ રણોત્સવમાં ગુજરાત રાજ્યના પ્રવાસન સ્થળો, મેળા અને તહેવારો દર્શાવતા થીમ પેવેલિયન, કચ્છી વાનગી પીરસતા ફૂડ કોર્ટ, ઊંટ સવારી, બલૂન ફ્લાય, પતંગોત્સવ, રાજાશાહી કાળની સાક્ષી પૂરતા આયના મહેલ અને પ્રાગ મહેલના નજારાએ વિશેષ આકર્ષણ જમાવ્યું છે. આ સાથે રણોત્સવ દરમિયાન ખાસ વિદેશી સહેલાણીઓ માટે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કચ્છી કલા, લોક સંસ્કૃતિ અને લોકસંગીતનું પણ આયોજન કરવામાં આવે છે, જેને માણવા દેશ વિદેશથી પર્યટકો આવે છે. ગુજરાત ભારતનું છઠ્ઠું સૌથી મોટું રાજ્ય છે. દિવસે દિવસે ટુરિઝમ
ક્ષેત્રમાં મોટો બદલાવ આવી રહ્યો છે. લોકો હવે ટેન્શનવાળી લાઈફમાંથી થોડા મુક્ત થવા નાના મોટા વેકેશનમાં બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ખાસ કરીને યુવાનો એડવેન્ચર માટે હિલ સ્ટેશને જવાનો વધુ આગ્રહ રાખે છે. સિમલા, કુલુ મનાલી, નૈનીતાલ એ યુવાનોમાં ઓન ડિમાન્ડ છે. આ અંગે વધુ જણાવતા રાજકોટની અક્ષર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના અશોકભાઈ પરમાર જણાવે છે. અશોકભાઈ પરમાર, રાજકોટ અક્ષર ટ્રાવેલ્સ, ગોંડલ રોડ, બોમ્બે પેટ્રોલ પંપની સામે, નક્ષત્ર બિલ્ડિંગ, ફર્સ્ટ ફ્લોર. અશોકભાઈ, આ બિઝનેસ આપ કેટલા ટાઈમથી? 1992 હું અક્ષર ટ્રાવેલ્સ ટુરિઝમ ક્ષેત્રે ટૂર એન્ડ પેકેજ, લોકોને ફરવા લઈ જવાના પેકેજો અમે કરીએ છીએ. અમે લોકો અક્ષર ટ્રાવેલ્સ પરથી પૂરા ભારતની અંદર, નેપાળ અને વિદેશમાં પણ કોઈ પણ પેકેજો આપીએ છીએ. સિઝન હોય છે, દિવાળી સિઝન હોય છે, ડિસેમ્બર સિઝન, નાતાલ વેકેશન હોય છે, પછી મે મહિનાના સમર હોય છે, એની અંદર સિઝન હોય છે. સાથે સાથે વચ્ચે હોળી ધૂળેટી ઉપર અને શિવરાત્રી ઉપર પણ નાના મોટા પેકેજો થતા રહે. આપણે કહીએ તો આખું વર્ષ આ યાત્રા પ્રવાસ ચાલુ છે, બરોબર છે? આખું વર્ષ બધા લોકો સૌ સૌના અનુકૂળ ટાઈપ પ્રમાણે પ્રવાસો કરતા હોય છે. ખાસ આપણે ગુજરાત સૌરાષ્ટ્રની જનતા તો ફરવામાં શોખીન, બરોબર, તો કઈ સાઈડ વધારે જવાનું પસંદ કરે? ખાસ કરીને બધા યુવાનો હોય એ બધા હિલ સ્ટેશનની અંદર, જેમ કે સિમલા, મનાલી, ડેલાઉસી એક પ્રોજેક્ટ હોય છે 11 દિવસનો, એની અંદર લોકો હિલ સ્ટેશનમાં ફરવા જાય છે. બીજો પ્રોગ્રામ હિલ સ્ટેશનનો છે, નૈનીતાલ સાથે આગ્રા, હરિદ્વાર, એ પણ લોકો ખૂબ સારી રીતે ફરવા જાય છે. પછી ઓછા દિવસોમાં બધા આબુના પેકેજ હોય છે અને કાશ્મીરના પેકેજ હોય છે, પણ કાશ્મીરના પેકેજો હમણાં થોડો ટાઈમ માટે થોડા ઓછા હોય છે. દિવસે દિવસે ટુરિઝમ ક્ષેત્રની અંદર ઘણો બધો બદલાવ આવી ગયો છે. પહેલાં લોકો ફરવા જતા ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ પડતી, અત્યારે ફેસિલિટીના જમાનામાં લોકોને સારી સુવિધા મળે છે. એડવાન્સ બધું આયોજન થાય છે, પહેલાંના સમયમાં એડવાન્સ આયોજન ન થતું. અત્યારે હોટલ બુકિંગ, બસ બુકિંગ અને જમવાની વ્યવસ્થા ખૂબ સારી રીતે થાય એને માટેના તમામ પ્રયત્નો અમે એડવાન્સમાં કરતા હોઈએ છીએ. અત્યારના સમયમાં જોઈએ તો ટુરિઝમ લેવલ છે કે બિઝનેસ છે એ ક્યાં લેવલ ઉપર છે? ટુરિઝમ લેવલ અત્યારે ખૂબ સારું છે અને લોકોને ખૂબ સારું એમાં લાભ મળે છે. અને આમાં આપના બિઝનેસ જે ટુરિઝમ બિઝનેસ છે એમાં શું ખૂટે છે? આપ સરકાર તરફથી શું હોય છે કે ખરેખર શું કમી હોય છે? એમ તમારા તરફથી તમે બધું પ્રોવાઈડ કરો જ છો, પણ છતાંય લોકોને સારી સુવિધા મળી રહે, સારી ફેસિલિટી મળી રહે અને આપનો બિઝનેસ ઇઝીલી ચાલે એના માટે સરકાર તરફથી આપ શું ઈચ્છો? ખાસ તો લોકોને ગુજરાત બહાર જવા માટે જે મુશ્કેલીઓ પડે છે એમાં ટ્રેનની મુશ્કેલી પડે છે. ટ્રેનની અંદર ખૂબ જ ટ્રાફિક હોય, વેઇટિંગ થઈ જાય છે, જેની અંદર થોડો સુધારો થાય અને વધુ ટ્રેનો મુકાય સૌરાષ્ટ્રમાંથી ગુજરાત બહાર જવા માટેની, અને જે અત્યારે ટ્રેન ચાલુ છે એની અંદર વેઇટિંગ ઓછું થાય ને ડબ્બા વધારે અંદર જોડાણ થાય તો ટ્રાફિકમાં હજી વધારે પણ સારું ટુરિઝમ ક્ષેત્ર આગળ વધી શકે એમ છે. ફરવા જવાનું અને કુદરતને માણવાનો મોકો મેળવવો હોય તો સાપુતારા અને ડાંગનો પ્રવાસ ખૂબ જ રોમાંચિત કરી દેશે. સાપુતારા અને ડાંગના હરિયાભરિયા વૃક્ષો
વેલી અને વન તેમજ પાણીના ધોધ જોઈએ તો દરેકના મોંમાંથી એક જ ઉદ્ગાર નીકળશે, વાહ. તો બીજી તરફ નળ સરોવર અને હડપ્પિયન સંસ્કૃતિની ઐતિહાસિક ધરોહર એવા લોથલની મુલાકાત લેવાનું પણ ચૂકતા નથી. નળ સરોવરમાં ડિસેમ્બરમાં વહેલી સવારે દેશ વિદેશથી આવતા પક્ષીના કલરવનો અવાજ તમારા મનને પ્રફુલ્લિત કરી દેશે. જ્યારે એડવેન્ચર અને ટ્રેકિંગના શોખીનો માટે પણ ગુજરાતમાં જ ઘણા એવા સ્થળો છે જ્યાં મન મૂકીને તેને માણી શકાય છે. અને હા, આ મિની વેકેશનને પિકનિકની સાથે ધાર્મિક પ્રવાસ બનાવવો હોય તો દ્વારકાનું મંદિર, સોમનાથ મહાદેવનું મંદિર તેમજ મોઢેરાનું સૂર્ય મંદિર આકર્ષણ ઊભું કરે તેવા છે. તો બીજી તરફ જૂની પુરાણી વસ્તુઓ તેમજ યુદ્ધના સંસાધનો, રાજા રજવાડાના સમયમાં વપરાતી વસ્તુઓના સંગ્રહ સ્થાન વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ પણ આપ જોઈ શકો છો. સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતના ઐતિહાસિક સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી વિદેશી પર્યટકોને આકર્ષવા સરકાર દ્વારા પણ પ્રયાસો થઈ રહ્યા છે. ભારત સહિતના વિશ્વભરના દેશો પણ આ બાબતે ભાર મૂકી રહ્યા છે. આથી વૈશ્વિક સ્તરે પર્યટનને આગળ ધપાવવા 27 સપ્ટેમ્બરના દિનને વિશ્વભરમાં વિશ્વ પર્યટન દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે આ વર્ષે વિશ્વ પર્યટન દિન 2018ની થીમ ટુરિઝમ એન્ડ કલ્ચરલ પ્રોટેક્શન રાખવામાં આવી છે, એટલે કે પર્યટન અને સંસ્કૃતિ સંરક્ષણ છે. તો આ હતો વિશ્વ પર્યટન દિવસ પરનો મારો ખાસ અહેવાલ. આવા જ રોમાંચક અહેવાલ લઈને ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી તમારી દોસ્ત જાગૃતિને રજા આપશો. જોતા રહો અબ તક. આભાર.